नमस्कार, आप गिरिराज फाउंडेशन प्लस न्यूज़ में आपका स्वागत है। दिलबगल हरणी स्थित श्री भीड़भंजन मारुति मंदिर ए अत्यंत पौराणिक प्राचीन अने ऐतिहासिक महत्व धरावतो मंदिर छे। देश अने विदेश ना लाखों भक्तो आ मंदिर मा आवीने पोतानी मनोकामना पूर्ण करे छे। आ मंदिर ना आयोजक द्वारा तारीख 22 जानुआरी ने अनुलक्षीने मोटा पाये विविध कार्यक्रमो नु आयोजन करवामां आव्युं छे। એક તરફ સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ નિજ ગૃહે પધારે છે, એને લઈને દિવાળી જેવો માહોલ છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ 17 તારીખથી શ્રી ભીડભંજન મારુતિ મંદિર દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાનાર છે, જે અંગેની માહિતી આપવા માટે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી। શ્રી ભીડભંજન મારુતિ મંદિરના મહંત પૂજ્ય હસુ મહારાજના અધ્યક્ષસ્થાને યોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે સૌ પ્રથમવાર હનુમાનજી સમક્ષ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના પર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા વિવિધ રાગ રજૂ કરવામાં આવશે। વેદ અને પુરાણોમાં પણ સંગીત એ સાંવેદનો જ ભાગ છે એ જણાવાયું છે। ત્યારે 10 થાટ દ્વારા રામ નામ ભજન કીર્તન પદની પ્રસ્તુતિ કરવામાં આવશે। સર્વપ્રથમ મહામંત્ર રામના મહામંત્રની શોભાયાત્રા છે। 17 તારીખથી તે 22 તારીખ લગીના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને મહામંત્ર 1 કરોડથી વધારે નાના બાળકોએથી લઈ મોટા લોકોએ પોતાના હસ્તે લખી અને એ મહામંત્રનું શોભાયાત્રા મોટાથી નીકળી હરણી હનુમાનજી આવશે અને ત્યારબાદ એનું વિધિવત પૂજન થશે અને વિધિવત પૂજન થયા પછી એને વ્યાસપીઠ પર બેસાડવામાં આવશે અને એને એની સામે અખંડ કરોડોની સંખ્યામાં અખંડ રામ ધૂન થશે। રોજ એની આરતી મહાઆરતી થશે અને 108 હનુમાન ચાલીસાના પાઠ છે અને રાગ સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સુંદરકાંડનો પાઠ છે અને મહાઆરતી પણ રાખવામાં આવી છે। રામ નામને એટલું મહત્ત્વ આપે છે કારણ કે રામચરિત માનસમાં લખ્યું છે કે રામ એક તાપસ્ય તારી, રામજીએ એક તાપસ એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, રામ એક તાપસ્ય તારી નામ અનેક કોટી કુમતી સુધારી, નામે અનેકો જનની કુમતીનો અર્થ થાય છે વિવેક કરાયો છે, અજ્ઞાનતા દૂર કરી છે એ નામનો મહિમા અને મહામંત્ર જે જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ એ મહામંત્ર રામ નામની આ શોભાયાત્રા નીકળી અને 6 દિવસનો એની સાથે કાર્યક્રમ રહી એની મહાઆરતી પણ થશે। સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર।